हरिओम विद्यार्थियों, धोरण ए विषय अंग्रेजी। विषय अंग्रेजी धोरण ए बराबर शू भणता था? लास्ट वीडियो में आपने शू भण्या? तो प्रकरण चार, प्रकरण चार यू उच्चार वाला स्पेलिंग। यू उच्चार वाला स्पेलिंग लखो। हवे यू यू उच्चार यू पण एनो मूळाक्षर शू थाय? शू थाय को याद छे के भूली गया? यू नो शू थाय? ओ। यू नो शू थाय? ओ, भूली गया, याद छे। चलो ठंडी में छे ने बधु आम घी जाम थई जाय, एवुं बधु थाय ने, तो कोकर भणवानुं एवुं थई जाय। ट्राफिक जाम थाय पण भणवानुं जाम थाय सारुं नहीं, बराबर। यू एटले अ। चलो लास्ट पीरियड में आपणे कया कया स्पेलिंग शीख्या? तो सौथी पहेलो स्पेलिंग, पहला आपणे लाइन ड्रो करी दईए, એટલે આ બાજુ આપણે જૂના સ્પેલિંગ લખી શકીએ, થોડી જગ્યા રાખીએ ચિત્રની। જગ એટલે કુંજુ, જે યુ જી જ એટલે
जी मग मग એટલે પ્યાલો લેવું ટકા આપણે પણ ગુજરાતીમાં મગ જ કહીએ છીએ જે કપથી થોડો મોટો હોય આપણને મમ્મી જેમ બોર્નવિટા કે દૂધ ચા કે હળદરવાળું દૂધ જેમ આપતી હોય એ આપણો મગ જગ તો આમાં આપણને સ્ટીલનો જગ આપ્યો છે પણ આપણે ઉનાળામાં પાણી ફ્રીજમાં ઠંડુ મૂકીએ તો મૂકીએ છે પ્લાસ્ટિકનો જગ સ્ટીલનો જગ એટલે જગ મગ એના પછી છે રગ આર યુ જી રગ રગ એટલે ગોદડી ગોદડું રગ એટલે ગોદડું બરોબર રગ એટલે ગોદડું એના પછી ગમ જી યુ એમ ગમ ગમ એટલે ગુંદર ગમ એટલે ગુંદર રાઈટ એટલે આપણે શીખ્યા હતા સાત શીખ્યા હતા હે ને સી યુ બી કપ સી નું બચ્ચું ટી યુ બી ટપ ટપ બી યુ જી બ જીવડું માકડ જે યુ જી જ કુંજું એમ યુ જી મ પ્યાલું આર યુ જી ર એટલે ગુદડું જી યુ એમ ગમ એટલે ગુંદર બરોબર થઈ ગયા સાત હવે આઠ નંબર સૌથી પહેલાં અહીંયા સ્પેલિંગ ઉચ્ચાર અર્થ બરોબર સ્પેલિંગ ઉચ્ચાર અર્થ હવે એનાથી સેજ આગળ હવે મારી એક વાત સાંભળો આપણે કયા પ્રકરણના સ્પેલિંગ લખીએ છીએ પ્રકરણ ચાર કેવું તમને પણ એવું થશે કે વારંવાર મેમ કહેવાનું રિપીટ કરે છે પણ જુઓ પ્રકરણ ચાર અને પ્રકરણ પાંચ બંનેના સ્પેલિંગ આપણે ભણવાના આવે છે એ જ એ ઈ આઈ ઓ યુ સેમ આવે છે એટલે એ સ્વર કહેવાય ને એ સ્વરના બધા સ્પેલિંગ એમાં પણ આવે છે પ્રકરણ પાંચમાં આવે છે એટલે આ પ્રકરણ ચારના સ્પેલિંગ પ્રકરણ ચારના સ્પેલિંગ આપણને પ્રાઇમર બુકમાં ચિત્ર સાથે છે બરોબર ને ચલો મેં કાલે તમને થોડા ચિત્ર બતાવ્યા એના પછી છે હવે આપણે આઠ નંબરમાં આગળ વધીએ બન શું છે બન અને બન એટલે પામ બન એટલે પામ અને બનનો સ્પેલિંગ બનાવીશું આપણે પહેલાં આપણે ચિત્ર દોરી દઈએ બનનું ચિત્ર આવું કંઈક છે બરોબર બન એટલે પામ બનનું સ્પેલિંગ કેવું થશે બનનું બનો શું થશે બી યુ એન બન બી યુ એન બન હવે બન એટલે પાવ અને પાવ એટલે શું એ મારે કહેવાની જરૂર નથી આપણને બધાને ભાવતું હોય વડાપાવમાં પાવ બરોબર પછી ભાજીપાવના પાવ હવે બીજી આઈટમ બોલીએ ખાવાની મોઢામાં પાણી આવી જાય એ પાવ એને બન કહેવાય બરોબર ઘણી જગ્યાએ તમે લેવા જાઓ કે ભાઈ ભાજીપાવના પાવ આપો ને એવું આપણે બોલીએ આપણે એવું જ બોલીએ પણ ઘણા લોકો એવું કહેતા હોય કે બન આપો ને ત્યારે આપણને એમ થાય કે બન એટલે શું તો એ પાવ થાય શું થાય પાવ તો સ્પેલિંગ શું છે બી યુ એન બન એટલે પાવ બીજી વાર બી યુ એન બન એટલે પાવ બી યુ એન બન એટલે પાવ બરોબર ચિત્ર આપેલું છે એના પછી છે ગન ગન
पहले बंदूक आ तो अपन ने बहुत गमे रमवानी चित्र गन એટલે બંદૂક ગન એટલે બંદૂક જે કેવી બંદૂક જેમાંથી ગોળી છૂટે કોઈ મરે એવી બંદૂક બરોબર ગન એટલે બંદૂક 90% પોલીસના હાથમાં હોય અથવા એનાથી સૌથી સરસ તમે સોલ્જર જોયા છે ને સોલ્જર આમના જોયા હોય તો ટીવીમાં જોયા હશે હટ એટલે ઝૂંપડી અને ઝૂંપડી નો સ્પેલિંગ આપણે કેવી રીતે લખીશું હ હ નો શું થાય એચ યુ પી હટ એટલે ઝૂંપડી બરોબર છે ચલો એકવાર બીજી વાર આપણે પાછા સ્પેલિંગ બોલી લઈશું તો શું આવે ભાઈ
B-U-N, B-U-N, ball એટલે palm. G-U-N, gun એટલે બંદૂક. S-U-N, sun એટલે સૂર્ય, સૂરજ. H-U-T, hot એટલે જુગારી. બરોબર, લખી કાઢો. હું જ્યારે બે 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 ત્રણ ત્રણ વાર બોલીને લખાવતી હોઉં તો એનો અર્થ એમ કે આપણે બોલીને જ લખવાનું છે. બોલીને લખશો તો શું ખબર પડશે? ખબર છે કેવી રીતે ઉચ્ચાર કરવો, કેવી રીતે બોલવું એ ખબર પડશે અને યાદ પણ રહેશે. જ્યારે કોપી કરશો, આ લખ્યું મેં લાવો અમે લખી દઈએ, કોપી કરશો તો યાદ રહેશે નહીં. બરોબર, લખી કરું છું. સ્કેચ આગળ પાછી લાઈન ડ્રો કરી દઈએ. ચલો, 11 થયા હતા, 12 નંબર. નટ, નટ, નટ એટલે અખરોટ. She
શિયાળા માં ખાઈએ ને ફ્રૂટ એને નટ કહેવાય ઇંગ્લિશ માં સ્પેલિંગ શું બનશે નાનો એન યુ ટી નટ એટલે અખરોટ અને તમને અખરોટ નું ચિત્ર પણ આવું આપ્યું છે કડી જે
जारे फूल फूल खीले ने एनी पहला आम एनी कड़ी होय बंद राखे एने बीयूडी पड कहेवाय कड़ी बराबर कोई पण गुलाब नो फूल होय के मोगरा नो फूल होय ए खीले त्यारे एनी पहला ए बंद होय एने कड़ी कहेवाय हमणा दिवाळी मां घरे तमे धनतेरस पूजा करी थी लक्ष्मी माता नी त्यारे कमळ लाया था ने लोटस कमळ एने बंद हशे खुला ओछा मळता हशे बंद हशे तो एने तमे आमां एक 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 पांदड़ी अलग करी हशे फूली हशे बराबर तो ए बंद होय एने कड़ी कहेवाय फूल खीलता पहला जे बंद होय एने कड़ी कहेवाय अने एने इंग्लिश मां कहेवाय पड હવે ઘણા તો પડ હોય તો શું કે પક્ષી તો એ પડનો સ્પેલિંગ તો આખો અલગ થાય બી આર આર ટી થાય બી આઈ આર ટી થાય તો એ બર્ડ એટલે પક્ષી પણ આ આ શું છે બર્ડ બી યુ ડી બર્ડ એટલે કડી ને આમાં કડી એટલે લસણની કડી ને બરોબર આપણે રોજિંદી લાઈફમાં એવું બોલતો હોય કે એટલે કડી આપતો લસણની બરોબર કડી આપતો એવું એટલે એ લસણની કડી ને પણ બીયુડી બર્ડ એટલે ફૂલ ખીલતા પહેલા જે ફૂલની કડી હોય એને કે કડી કહેવાય ચલો લખી દો બરોબર 90% બધા સ્પેલિંગ મેં ચિત્ર સાથે તમને સમજાવી દીધા છે હા કે સી નું બચ્ચું છે કે જેને આપણે કપ અને પપી પપ ગરુડ આપે સ્પેલિંગ સ્પેલિંગ પણ ચિત્રો થોડા એ ચિત્ર નથી લખ્યા પણ આપણે પહેલા પ્રાઇમરમાં જોઈ જઈએ પ્રાઇમરમાં ચિત્ર બતાવવાનો એક જ હેતુ અને ઉદ્દેશ કે શું ભાઈ કે અમે આપીએ જે વર્કશીટમાં કે ચિત્ર જોઈને સ્પેલિંગ લખો ઉચ્ચાર લખો કે અર્થ લખો તો તમને ચિત્ર ખબર હોવી જોઈએ બરોબર લો ચલો એકવાર અહીંયા પણ ધ્યાન આપી દો જુઓ કાલે મેં અડધા સમજાયા હતા અડધા બાકી હતા આજે પાછા ફરીવાર રિપીટ કરી દઈએ સીયુબી કબ એટલે સીનું બચ્ચું ટીયુબી ટબ એટલે ટબ બીયુજી બગ એટલે જીવડું જેયુજી જગ એટલે કુંજું એમયુજી મગ એટલે પ્યાલું આરયુજી રગ એટલે ગોદડું જીયુએમ ગમ એટલે ગુંડ બીયુએન બન એટલે પામ જીયુએન ગન એટલે બંદૂક એસયુએન સન એટલે આમાં સૂર્ય છે સૂર્ય પણ થાય અને સૂરજ પણ થાય જો એટલે તમે ઓલું સનફ્લાવર સૂર્યમુખી હોય છે એનું મોઢું સૂર્ય બાજુ હોય છે એટલે એને સનફ્લાવર કહેવાય સન એચયુટી હટ એટલે ઝૂંપડી એનયુટી નટ એટલે અખરોટ સીયુપી કપ એટલે કપ પીયુપી પપ એટલે ગલુડી અને બીયુડી બર્ડ એટલે કડી બરોબર એટલે આ રીતનું છે સ્પેલિંગ એકવાર લખશો બે વાર બોલશો તો યાદ રહેશે નહીં સતત એનું રિવિઝન અને બોલશો તો જ યાદ રહેશે અહીંયા પીરિયડ પૂરો કરી